हेलो फ्रेंड्स, वेलकम शिल्पास किचन रेसिपीज एंड हेल्थ टिप्स। फ्रेंड्स, आपने बधा पानीपुरी खावाना तो खूब शौखन छे, तो आज आपने बाहर जेवी फूलेली अने एना जेटली पातळी अने एकदम क्रिस्पी एवी पानीपुरी घरे बनावीशुं। आ पूरी बनावी एकदम सरळ छे अने बाहर करता खूब ज टेस्टी पण लागे छे। हूँ तमने अहीं बताऊँ कि आपणी पानीपुरी एकदम सरस पातळी अने एकदम क्रिस्पी बनी छे, तमे सांभळी शको छो अवाज। तो फ्रेंड्स, स्टार्ट करिए ए पहला तमने एक रिक्वेस्ट है कि जो तमे मारी चैनल हजू सुधी सब्सक्राइब नहीं करू तो नीचे लाल कलर में सब्सक्राइब आपेलू है ये प्रेस कर लो और बाजू में जो बेल आवशे एने पण प्रेस कर ऑल प्रेस कर लेजो, जेथी नवा विडियो की जानकारी तरत ज मिली रहे। हूँ तमारी समक्ष नवा विडियो लाती रहूँ छूँ और जो तमारो सब्सक्राइबन बटन ग्रे कलर है तो तमे पहले थी सब्सक्राइब करेलू है, बीजी वक्त नहीं करवानू। हवे फ्रेंड्स, पूरी बनावा माटे आपणे सौथी पहला एक कप सूजी એટલે કે રવાનો લોટ નથી લેવાનો, આ રીતે જાડો રવો આવે છે એ લેવાનો છે। તમે જોઈ શકો છો એકદમ જાડો એવો રવો છે, એ આપણે એક કપ લેવાનો છે। ગ્રામમાં મેઝરમેન્ટ કરીએ તો એ 200 ગ્રામ માપ થશે, એટલે એક બાઉલ માપ લઈ લઈએ। હું તમને અહીં બતાવું છું કે આ રીતે બે પેકેટ આવે છે, એક સૂજી આવે છે અને એક રવા લખેલું આવે છે, એમાંથી રવાનો જે છે એ નથી લેવાનો પરંતુ સૂજી લેવાની છે। સૂજી મોટી આવે છે અને રવો જે છે એ ઝીણો આવે છે, આમ તો બે એક જ છે પણ આપણે સૂજી લેવાની છે। હવે આપણે અડધો કપ મેંદો લેવાનો છે, મેંદો અડધો કપ એટલે મેઝરમેન્ટ ગ્રામમાં કરીશું તો 80 ગ્રામ જેટલો થશે। આ રીતે પરફેક્ટ માપ કરીને જ તમારે લેવાનું છે તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે। હવે આપણે ચપટી સોડા લેવાનું છે, આ રીતે આટલો જ સોડા લેવાનો છે, તમે જોઈ શકો છો। હવે જો તમારે મીઠું નાખવું હોય તો તમે મીઠું પણ એડ કરી શકો છો, અત્યારે હું એડ નથી કરતી। અને હવે આપણે અડધો કપ પાણી લેવાનું છે, પણ અડધો કપ પાણીને આપણે ગરમ કરીને લેવાનું છે। એક બાઉલમાં લઈ અને આપણે ગરમ કરવા મૂકી દઈશું એને, ત્યાં સુધી આપણે બધું મિક્સ કરી લઈએ। આપણો લોટ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું છે સરસ રીતે। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, એ બધું પાણી આપણે એડ કરી દઈશું, આ એનું પરફેક્ટ માપ છે। અને એને સરસ રીતે પહેલાં ચમચીથી હલાવી લઈશું, કારણ કે આપણું પાણી ગરમ છે તો તરત હાથ નહીં જાય, સહેજ નવસેકું થાય એટલે આ રીતે હાથેથી લોટ બાંધી લેવાનો છે। આ લોટની કન્સિસ્ટન્સી આપણે એકદમ સાવ ઢીલી પણ નથી રાખવાની અને પૂરી જેટલો કઠણ પણ નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે। હવે એને ઢાંકી આ રીતે કપડું એક ઢાંકી દેવાનું છે અને વાટકો કે કોઈ પણ એરટાઈટ વાસણ ઢાંકી દેવાનું છે। હવે ઢંકાઈ જાય ત્યાર પછી આપણે એને 20-25 મિનિટ કે અડધી કલાક સુધી આમ એમ રાખીશું। આપણી અડધી કલાક થઈ ગઈ છે, હવે એને આપણે સરસ રીતે મસળી લેશું। લગભગ 2-3 મિનિટ આપણે મસળી લેવાનો છે, 2-3 મિનિટ મસળાઈ ગયું છે। હવે હું તમને બતાવું છું કે આપણે કેટલો ઢીલો રાખ્યો છે લોટ, તમે જોઈ શકો છો રોટલીના લોટથી સહેજ કઠણ છે અને પૂરીના લોટથી ઢીલો છે। હવે આપણે આ રીતની એક કોઈ પણ બેગ લેવાની છે, પ્લાસ્ટિકની બેગ, અને એના ઉપર આપણે પૂરી બનાવીને રાખીશું। પાટલા ઉપર લૂવું લઈ લેશું અને એને સરસ મસળી અને આ રીતે ગોળ 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 વાળી લેશું। આ રીતે એકદમ સરસ રીતે રાઉન્ડથી આ રીતે વાળી લેવાનું છે અને એકદમ પતલું કરવાનું છે, તમે જોઈ શકો છો કેટલું પતલું કર્યું છે મેં। અને ત્યાર પછી આપણે 1 સેન્ટીમીટરની સાઇઝમાં બધા લુવા કટિંગ કરી લેશું, એટલે આપણી પૂરી બધી એક જ સરખી થાય। આ રીતે બધા કટિંગ થઈ ગયા છે અને એને છૂટા પાડી દઈશું, જો તમને જરૂર લાગે તો તમે એને ઓઇલ પણ લગાડી શકો છો, ઓઇલ લગાડીને રાખી દેવાનું છે। હવે આ રીતે રાઉન્ડ કરી અને એને સરસ રીતે વણી લેશું। પૂરીની સાઇઝ આપણે 5 ઇંચની રાખવાની છે અને એકદમ સરસ પાતળી એવી વણી લેવાની છે। આપણે જોઈએ છીએ કે બહાર જે ભૈયાજીની પાણીપુરી આપણે ખાઈએ છીએ એ પૂરી એકદમ સરસ પતલી હોય છે, તો એ રીતે પતલી સરસ વણી લેશું આપણે। જો તમારાથી આ રીતે ના વણાતી હોય તો તમારે લોટ નહીં લગાડવાનો અને એની જગ્યાએ તમે સહેજ તેલ
લગાડી શકો છો, પરંતુ લોટ લગાડવાથી પૂરી તમારી સારી નહીં બને. આપણી પૂરી એકદમ સરસ પાતળી થઈ ગઈ છે. તમે સેજ વધારે પતલી હશે તો પણ ચાલશે, કારણ કે મેંદાના લોટથી સેજ પૂરી પછી સંકોચાઈ જાય છે. તમે જોઈ શકો છો આપણે એકદમ પૂરી પતલી બનાવી છે. તો આ રીતે આપણે બધી જ પૂરી બનાવી લેશું. સાઈઝ તમે જોઈ શકો છો, બધી આ રીતે એકસરખી સાઈઝ કરવાની છે. અને ફ્રેન્ડ્સ, તમારે આ રીતે ના કરવી હોય તો હું તમને બીજી રીત પણ કહું. આ રીતે એકદમ મોટો રોટલો વણી અને આ રીતે ઢાંકણું આવે છે, કોઈ પણ જે 5 ઇંચનું ઢાંકણું હોય એનાથી તમારે વણી લેવાની છે. જો નાની પૂરી કરવી હોય તો તમે આ જે અમૂલ મિલ્કનું આવે છે એનાથી પણ કરી શકો છો. આપણી બધી પૂરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આ રીતે ઢાંકતું જવાનું છે સાથે સાથે, જેથી કરીને પૂરી સુકાઈ ના જાય બધી. હવે આપણે જે પેલા વણી છે એ પૂરીને આપણે તળવાનું છે. તળવાની પણ એક ટ્રીક છે, એ પણ હું તમને અહીંયા બતાવું. જે નીચેનો ભાગ છે એ આપણે નીચે જ રાખવાનો છે. તેલમાં પણ જે નીચેનો ભાગ છે એ તળીએ આવવો જોઈએ અને ઉપરનો ભાગ ઉપર જ આવવો જોઈએ, તો જ તમારી પૂરી એકદમ સરસ ફૂલી જશે. તમે જોઈ શકો છો આપણી પૂરી પણ એકદમ સરસ ફૂલી છે. પૂરી અંદર નાખી અને તરત આ રીતે દબાવવાનું છે પૂરીને સેજ સેજ હળવા હાથે, એટલે તમારી પૂરી સરસ લઈને એકદમ ફૂલકા પૂરી થઈ જશે, પાણીપૂરી જેવી જ પૂરી થઈ જશે. પછી હું તમને બીજી પણ બતાવું છું પૂરી. આપણી પૂરી એકદમ સરસ તળાઈ જશે, તમે અવાજ પણ સાંભળી શકો છો, આપણી પૂરી એકદમ ક્રિસ્પી થઈ છે. બીજી પૂરી પણ આપણે જોઈ લઈએ. એ પૂરી પણ એકદમ સરસ ફૂલી ગઈ છે. આ રીતે બધી પૂરી તળી લેવાની છે. જ્યાં સુધી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે. આ રીતે આપણે બધી પૂરી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. અને પછી તમે એકીયા સાથે જો વધારે પૂરી નાખશો તો પણ તમારી સરસ તળાશે, આપણે એ પણ જોઈ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, તમારી પૂરી ફૂલતી ના હોય તો 2 મિનિટ માટે પૂરીને ખુલ્લી મૂકી દો અને એને ઉપર થોડીક સુકાવા દો, એટલે પૂરી સરસ ફૂલવા લાગશે. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી એવી પૂરી બનાવવાની રીત. ફ્રેન્ડ્સ, તમે ઘરે જરૂરથી બનાવજો. અને હું તમને એ પણ અહીંયા બતાવું છું કે આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બની છે. ને ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી. તમે પણ આ માપથી અને મેં જે ટિપ્સ આપી છે એ ફોલો કરી અને પૂરી ઘરે બનાવશો તો તમારી પૂરી પણ ખૂબ જ સરસ બનશે. અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને સારી લાગી હોય કે ના લાગી હોય તમે કમેન્ટ જરૂર કરજો, જેથી હું આમાં ઇમ્પ્રૂવ કરી શકું અને તમારી સમક્ષ સારી રીતે રજૂ કરી શકું. થેન્ક્સ ટુ વોચ. નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.